સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. ગુજરાત પોલીસ મહાનિદેશકે આંતરરાજ્ય અને આંતર જિલ્લાની પોલીસ ચેકપોસ્ટ બંધ કરવાનો કર્યો આદેશ. ચેકપોસ્ટ હોવા છતાં પણ રાજ્યમાં આવતો હતો વિદેશી દારૂ. અમીરગઢ તાલુકાના આદિવાસીઓ અને ફોરેસ્ટ વિભાગ વચ્ચે તનાતની. આદિવાસી મહિલા પર ફોરેસ્ટ વિભાગની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે આદિવાસી મહિલાની ફરિયાદ ના લેતા આદિવાસી સમાજે મહિલાના સમર્થનમાં આપ્યું આવેદનપત્ર. હવે જોઈએ સમાચાર વિગતવાર. ભાજપ શાસિત ડીસા નગરપાલિકા જ અત્યારે ભાજપ શાસિત રાજ્ય સરકારના ફરમાનનું અનાદર કરી રહી છે અને તે પણ ખુલ્લેઆમ. ભાજપ શાસિત પાલિકા દ્વારા અત્યારે કર્મચારીઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે અને તે પણ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમોની વિરુદ્ધમાં જઈને. ડીસામાં આવેલી ડીએનપી ગર્લ્સ હાઈસ્કૂલ અને એસસીડબલ્યુ હાઈસ્કૂલ ડીસા નગરપાલિકા સંચાલિત છે અને આ શાળાનો વહીવટ ડીસા નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. ડીસા નગરપાલિકા સંચાલિત આ શાળામાં જ અત્યારે વિદ્યા સહાયકોનું શોષણ કરવામાં આવી રહ્યું છે, કારણ કે પાલિકા દ્વારા આ શાળામાં ફરજ બજાવતા વિદ્યા સહાયકોને જે વતન ચૂકવવામાં આવે છે તે વતન ખૂબ જ ઓછું છે, જ્યારે રાજ્ય સરકાર દ્વારા પાલિકા સંચાલિત શાળાઓમાં વિદ્યા સહાયક તરીકે ફરજ બજાવતા શિક્ષકોને 19,950 રૂપિયાનું વેતન ચૂકવવા માટે 18 જાન્યુઆરી 2017ના આદેશ કરવામાં આવેલો છે. તેમ છતાં રાજ્ય સરકારના આ આદેશને પાલિકા ઘોડીને પી ગયેલી છે અને શિક્ષકોને ખૂબ જ ઓછું વેતન ચૂકવી રહી છે. સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમોની વિરુદ્ધ જઈને પાલિકા દ્વારા અત્યારે શાળાના વિદ્યા સહાયકોને પગાર ચૂકવવામાં આવી રહ્યો છે, ત્યારે આને શું કહેવાય? શું આ પાલિકા દ્વારા કરવામાં આવતું શોષણ નથી તો બીજું શું છે? પાલિકાના પ્રમુખ પતિ દ્વારા અત્યારે જે રીતે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે તે જોતા શું આ વિદ્યા સહાયકો સાથે અન્યાય નથી થઈ રહ્યો? ડીસા નગરપાલિકા સંચાલિત શાળામાં વિદ્યા સહાયકોને ચૂકવવામાં આવી રહેલા આ વેતન અંગે અમે જ્યારે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક કર્યો ત્યારે ચીફ ઓફિસરે પણ આ બાબત અંગે પોતે અજાણ હોવાનું જણાવ્યું હતું અને આ બાબતે તપાસ કરવાની ખાતરી આપી હતી. આ બાબત મારી ધ્યાનમાં નથી, હું એ પણ તપાસ કરાવેલો છું સ્કૂલના મેનેજમેન્ટ થ્રુ કે કઈ રીતનો પગાર ચૂકવવામાં આવે છે અને જે વિસંગતતા છે એ પણ દૂર કરી અને કાયદેસરનું કામ કરવામાં આવશે. ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર યુવાન છે અને શહેરના વિકાસમાં રસ પણ ધરાવે છે, પરંતુ વર્તમાન પ્રમુખ અને પ્રમુખ પતિ દ્વારા જે રીતે શાસન ચલાવવામાં આવી રહ્યું છે તેનાથી પણ તે અજાણ છે. ત્યારે ડીસા નગરપાલિકા સંચાલિત એસસીડબલ્યુ હાઈસ્કૂલમાં ચાલી રહેલા કેન્ટીનમાં અને શાળાના વિદ્યા સહાયકોને ચૂકવવામાં આવતા વેતન અંગે તપાસ કરવાની ખાતરી આપી છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે ચીફ ઓફિસરને તમામ વસ્તુ દર્શાવ્યા બાદ હવે ચીફ ઓફિસર દ્વારા કેટલા સમયમાં કાર્યવાહી કરવામાં આવશે. ડીસાથી બીકે ન્યૂઝ ચેનલ માટે હરીશ ઠાકોર. વડગામ તાલુકાના જલોત્રામાં અંબાજી હાઈવે પર જવાના રસ્તા પર આવેલા પીડબ્લ્યુડીના સ્ટોરના પાછળના ભાગે આવેલી જાળીઓમાંથી અજાણ્યા યુવકની જાળ સાથે ટૂંપુ ખાધેલી હાલતમાં લાશ મળી આવતા આ વિસ્તારના લોકોમાં ચકચાર મચી ગઈ છે. ટૂંપુ ખાધેલા યુવકની લાશ ફુગાઈ ગયેલી હોવાથી કોઈ ઓળખ થઈ શકી નથી. વડગામ પોલીસને આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ તપાસનો દોર શરૂ કર્યો હતો. મળતી માહિતી અનુસાર પીડબ્લ્યુડી સ્ટોરના ચોકીદારની નજર આ લાશ પડતા તેમણે આ અંગે જલોત્રાના સરપંચને જાણ કરી હતી અને સરપંચ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે. આ ઘટના અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. વડગામથી બીકે ન્યૂઝ ચેનલ માટે પુષ્કર ગોસ્વામી.
બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં આજે વધુ એક ગાબડું સુઈગામ તાલુકાની બોરુ માઇનોર કેનાલમાં પડ્યું છે. આ ગાબડું મોરવાડા ગામની સીમમાં પડ્યું હોવાનું સામે આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ આ ગાબડું 10 ફૂટનું છે અને કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરમાં કેનાલોનું પાણી ફરી વળતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. એક તરફ આ વિસ્તારના ખેડૂતો માટે તીડો આફત સર્જી રહ્યા છે તો બીજી તરફ રહી સહી કસર કેનાલોમાં પડી રહેલા ગાબડા પૂરી કરી રહ્યા છે. થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત. બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો માટે આ વર્ષ ખૂબ જ કપરું સાબિત થઈ રહ્યું છે. જિલ્લામાં ખેડૂતોને પહેલા કમોસમી વરસાદ અને ત્યારબાદ તીડોના આક્રમણ બાદ હવે વાવ તાલુકાના બુકણાવાસ ગામના ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પાણી ન મળતા ખેડૂતોએ આજે થરાદ પહોંચીને થરાદના નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે. વર્તમાન સમયમાં બુકણાવાસ અને ચોથા નેસડા સહિત ગામોમાં ખેડૂતોએ રવિ સિઝનનું વાવેતર કરી દીધું છે, પરંતુ હવે સિંચાઈ માટે પાણી ન મળતા ખેડૂતો પરેશાન થઈ ઉઠ્યા છે. અમારે પાણી માટેનો વિકટ પ્રશ્ન છે બરાબર. નર્મદા વિભાગને અમે વારંવાર રજૂઆત કરેલ છે, પંચ સાહેબને પણ આવેદનપત્ર આપેલ છે, અને તો છતાં જો અમને પાણી નહીં મળે તો અમારે ન છૂટકે આત્મવિલોપન કરવું પડશે એવી પરિસ્થિતિ ઊભી થયેલ છે. ખેડૂતો અહીંને એક બાજુ તીડનો પ્રશ્ન નહીં, એક બાજુ દુષ્કાળ જેવો તો માવઠાઈ કોઈ નહીં, બધું ઘાસ સડી ગયેલ છે, અને છતાં પણ અમને તો પાણી ન મળતું હોય. હવે આ છેલ્લી ઘડીએ હવે તો જીરાનો પાક પણ હવે પાણી મળે તો થોડો ઉગારો કરે અને કંઈક મળે, હવે ખેડૂતોને બહુ પરિસ્થિતિ વિકટ છે અને ના છૂટકે અમારે આ આત્મવિલોપનનું પગલું લેવું પડશે. ધાનેરા તાલુકાના માલોત્રા ગામની તમામ શાળાના બાળકો માટે આજનો દિવસ શુભ હતો. માલોત્રા ગામના મૂળ વતની પિન્ટુભાઈ ચૌધરી સરકારી તેમજ ખાનગી શાળામાં અભ્યાસ કરતા બાળકોની મદદે હંમેશા આવતા હોય છે. જ્યારે આજે માલોત્રા પ્રાથમિક શાળા ખાતે જરૂરિયાતમંદ બાળકો કે જેમના માતા પિતા પાસે સ્વેટર લાવવા માટે પૈસા નથી અને બાળકો આવી કડકડતી ઠંડીમાં 2 કે 3 કિલોમીટરનું અંતર કાપી શાળા સુધી આવતા હોય છે, આવા કુમળા બાળકો માટે આજે દાતા દ્વારા ગરમ સ્વેટર આપી બાળકોના ચહેરા પર હાસ્ય લાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. આજે માલોત્રાની સરકારી શાળામાં 35 જેટલા બાળકોને સ્વેટર દાતા દ્વારા આપવામાં આવ્યા હતા, જ્યારે માલોત્રા ગામના મૂળ વતની પિન્ટુભાઈએ પણ માલોત્રાનું તમામ સરકારી તેમજ ખાનગી શાળાના 1500 જેટલા બાળકોને શિયાળાની ગુલાબી ઠંડીમાં પૌષ્ટિક ગાજરનો હલવો ખવડાવી બાળકોના દિલ જીતી લીધા હતા, જેમાં બાળકોની મદદે ખાસ મહેમાન તરીકે સલીલ શર્મા તેમજ બિમલ શાવલિયા સહિત માલોત્રા ગામના ડેપ્યુટી સરપંચ માસુમભાઈ, સીઆરસી વશરામભાઈ ચૌધરી સહિત માલોત્રા ગામના આગેવાનો પણ મોટા પ્રમાણમાં હાજર રહી સરકારી શાળામાં થતા દાતા દ્વારા સેવાકીય કાર્યની પ્રશંસા કરી તમામ શાળામાં આવા કાર્ય થાય જેથી શાળામાં આવતા ગરીબ બાળકો પણ આઝાદીપૂર્વક આગળ આવી શકે તેવું કહ્યું હતું. માલોત્રા ગામના વતની અને હાલ જે ધંધારથી અમદાવાદ રહેતા સૌ ડોલાભાઈ ઉકાભાઈના પરિવાર તરફથી હસ્તે પિન્ટુભાઈ, તેઓ દર વર્ષે 2007થી દર વર્ષે માલોત્રા શાળાના તમામ શાળાઓના તમામ બાળકોને આશરે 1300 જેટલા બાળકોને આજે જે શિયાળાના ઋતુની અનુરૂપ ગાજરનો હલવો, ઉધિયું, પૂરી, શાક, દાળ ભાત તમામનું મિષ્ટાન ભોજન આપેલ છે, સાથે સાથે જે અત્યંત ગરીબ પરિસ્થિતિમાંથી આવતા 35 જેવા બાળકોને સ્વેટરનું પણ વિતરણ કરવામાં આવેલ છે, તેમનો આ શાળા પરિવાર વતી માલોત્રા ગામ વતી ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું. કેટલા બાળકો આ ગાજરનો હલવો આરોગ્ય હશે? આંગણવાડીથી મોડી 2 હાઈસ્કૂલ, 2 પ્રાથમિક શાળાઓ એટલે અંદાજે 1400 જેવા બાળકો આ ગાજરનો હલવાનો લાવો લીધો. હવે સમજે વિરામનો વિરામ બાદ જોઈશું. બનાસકાંઠામાં તીડોનો આતંક યથાવત. સુઈગામથી વડગામ સુધી તીડોની પીડાથી પીડાતા ધરતીપુત્રો. ગુજરાત પોલીસ મહાનિદેશકે આંતરરાજ્ય અને આંતર જિલ્લાની પોલીસ ચેકપોસ્ટ બંધ કરવાનો કર્યો આદેશ. ચેકપોસ્ટ હોવા છતાં પણ રાજ્યમાં આવતો હતો વિદેશી દારૂ. અમીરગઢ તાલુકાના આદિવાસીઓ અને ફોરેસ્ટ વિભાગ વચ્ચે તનાતની. આદિવાસી મહિલા પર ફોરેસ્ટ વિભાગની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે આદિવાસી મહિલાની ફરિયાદ ના લેતા આદિવાસી સમાજે મહિલાના સમર્થનમાં આપ્યું આવેદનપત્ર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ? જુઓ ને,
મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જયારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા તને, હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ, ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા, તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઝઘડા મિટાઓ, વાડ કરાવો. કોબરા વાડના થાંભલા. સુખમય અહેસાસ જગાવે, ઘરને સુંદર ઘર બનાવે, સ્વપ્નાઓની સુવાસ અનેરી આનંદ ટાઇલ્સ ગેલેરી. હોલસેલ ભાવનો એકમાત્ર રિટેલ શોરૂમ એટલે આનંદ ટાઇલ્સ ગેલેરી, જેમાં આપને મળશે અદ્ભુત વેરાયટી. સફારી, સેરા, કજારિયા, જેગુઆર, એસ્ટ્રલ, ફિનોલેક્સ, આશીર્વાદ અને ફિટવેલ જેવી બ્રાન્ડેડ કંપનીની ટાઇલ્સો, સીપી ફિટિંગ્સ, સેનિટરી વેર અને પાઇપો તથા સિન્ટેક્સ અને ધરતી જેવી બ્રાન્ડેડ કંપનીની પાણીની ટાંકીઓ તેમજ KSB કંપનીની પાણીની મોટરો મળશે. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. આનંદ ટાઇલ્સ ગેલેરી, મુરલી ટાયરની સામે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક રાજેશભાઈ બ્રહ્મભટ્ટ, પ્રશાંતભાઈ અગ્રવાલ. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસ્યું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસ્યું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામચોક, ગાંધી ચોકની બાજુમાં, ડીસા. વિરામ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠા જિલ્લામાં તીડો આતંક મચાવી રહ્યા છે અને જિલ્લાના ખેડૂતોને તીડોએ પાયમાલ કરી દીધા છે. ત્યારે તીડોના આ આતંકથી બચવા માટે થરાદ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીએ થરાદ તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓ તેમજ ખેતીવાડી વિભાગને એક પરિપત્ર જાહેર કર્યો છે. તાલુકા વિકાસ અધિકારી દ્વારા કરાયેલા આદેશ મુજબ પ્રાથમિક માધ્યમિક શાળાના શિક્ષકો, આચાર્યો અને ખેતીવાડી અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે તીડો ભગાડવા માટે ગામમાંથી ખેડૂતો અને ગ્રામજનોને એકત્રિત કરવા અને તીડ આવે ત્યારે ઢોલ નગારા વગાડવા, ઉપરાંત કેરોસીનનો છંટકાવ કરવો જેથી તીડો ખેતી પાકોને નુકસાન ન કરે. આ ઘટનાને પગલે જિલ્લામાં ચકચાર મચી ગઈ છે અને શિક્ષકો પણ હવે રોડદાર રોવા માંડ્યા છે. પરંતુ અમે જ્યારે તાલુકા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવેલા લેખિત આદેશ અંગે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે શિક્ષકોને માત્ર ગ્રામજનોને ભેગા કરવાનો જ આદેશ આપવામાં આવ્યો છે, નહીં કે ઢોલ વગાડવાનો. ત્યારે શિક્ષકો જે ફરિયાદ કરી રહ્યા છે તે પહેલા આ પરિપત્રનું અર્થઘટન કરવું જોઈએ. થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત. બનાસકાંઠા જિલ્લામાં હજુ પણ તીડોનો આતંક યથાવત છે અને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા માવસરી, બાદરપુરા, દાંતી પહાડી વિસ્તાર, જાતભાડલી સહિતના ગામોમાં આજે તીડોના 4 ઝુંડ દેખાયા હતા.
પરંતુ તેમ છતાં સરકાર દ્વારા તીડોનો સફાયો કરવા માટે કોઈ જ કામગીરી કરવામાં ન આવતા હવે આ વિસ્તારના ખેડૂતોની વારે એક એગ્રો દુકાનદાર આગળ આવ્યો છે અને ખેડૂતોને તીડ મારવાની નિઃશુલ્ક દવા આપી રહ્યો છે. સાથે સાથે આ સંચાલક દ્વારા ખેડૂતોને નિયમો મુજબ દવાનો છંટકાવ કરવાની પણ સલાહ આ દુકાનદાર દ્વારા આપવામાં આવી રહી છે. તીડોના નાશ માટે સાયપરમેથ્રિન અને પ્રોપેનોફોસના યોગ્ય મિશ્રણવાળી દવા આપવામાં આવી રહી છે અને ખેડૂતો પણ જાતે જ તીડોનો સફાયો કરવા માટે તૈયાર થઈ ગયા છે. જિલ્લા ખેતીવાડી અધિકારીએ પણ આ દુકાનદારને માન્ય રાખ્યો છે. આકોલીના હરેશભાઈ પટેલ નામના એગ્રો સંચાલક દ્વારા 70,000ની તીડનાશક દવાઓ આપવામાં આવી રહી છે. માહિતી પ્રાપ્ત માહિતી અનુસાર કે રાજસ્થાનમાં તીડ હોવાની સંભાવના રહેલી છે, જેથી અમારી ખેતીવાડી વિભાગની ટીમ દ્વારા બોર્ડરના ગામોની સ્થળ મુલાકાત કરવામાં આવેલી છે. જાત નિરીક્ષણ કરતા ગુજરાતની સરહદી વિસ્તારથી રાજસ્થાનના વિસ્તારની અંદર આશરે 10 કિલોમીટર અંદર તીડનું ટોળું હોવાની બાબત જાણવામાં આવે છે. જ્યાં આગળ અમે સ્થળ મુલાકાત કરવામાં પણ આવેલ છે, જ્યાં આગળ સ્થાનિક લોકોની મદદથી અંદાજીતે 17 જિલ્લા ટ્રેક્ટરોને મદદથી જંતુનાશક દવાનો સ્પ્રે કરવામાં આવી રહ્યો હતો. જે દવાનો સ્ટોક આકોલીના પરેશભાઈ પટેલ દ્વારા પૂરો પાડવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. અને જે ગામમાં રાજસ્થાનના ભોયાત્રા અને ખીજલારી વિસ્તારમાં અત્યારે પણ તીડનું મોટું ઝુંડ હોવાની સમાચાર મળી રહ્યા છે. જેથી જે ટોળું ગુજરાત તરફ માવસરી જોડિયાલી મીઠાવી રાણા અને મીઠાવી ચારણ તરફ આવવાની શક્યતા રહેલી છે. જેથી અમે ખેડૂતોને અપીલ કરીએ છીએ કે પોતાનો પાક બચાવવા માટે તીડોને ભગાડવા માટે જુદા જુદા પ્રકારના અવાજો અને ધુમાડો કરવાની તથા રેગ્યુલર ઉપયોગમાં લેવાતી જંતુનાશક દવાનો સ્પ્રે કરવાની પણ વિનંતી કરવામાં આવે છે. જિલ્લાના ખેડૂતો માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. જિલ્લાના ખેડૂતો જિલ્લામાં છવાયેલા તીડોથી તો હજુ નિપટ્યા નથી, ત્યાં રાજસ્થાનના ભવાતર અને ભોયતારાથી વધુ એક તીડોનું મોટું ઝુંડ ગુજરાતમાં પ્રવેશવાની તૈયારીમાં છે. જેને પગલે સતર્ક બનેલા વાવ તાલુકાના આકોલી ગામના ખેડૂતોએ તીડોના ઝુંડને નિયંત્રણમાં લેવા માટે રાજસ્થાન બોર્ડર પર પહોંચીને તીડ ગુજરાતમાં પ્રવેશે તે પહેલા જ રાત્રે જ દવાનો છંટકાવ શરૂ કરી દીધો છે અને અગાઉ તીડોના થયેલા આક્રમણમાં બચી ગયેલા પાકને બચાવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. અત્યારે કડકડતી ઠંડીમાં ખેડૂતો 20થી વધુ ટ્રેક્ટરો લઈને સરહદ પર પહોંચ્યા છે અને તીડોથી તેમના રહ્યા સહ્યા પાકને બચાવવાના પ્રયાસો કરી રહ્યા છે. થરાથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત. વર્તમાન સમયમાં તીડોએ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને બેહાલ કરી નાખ્યા છે, ત્યારે જિલ્લાના ખેડૂતો રાતે ઉજાગરા કરી રહ્યા છે. પહેલા કમોસમી વરસાદ અને વાવાઝોડા બાદ અત્યારે તીડો ખેડૂતોને પરેશાન કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ, લાખણી સહિતના ગામોમાં તીડોએ ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું છે, ત્યારે ધાનેરા તાલુકાના 3 જેટલા ગામોમાં તીડ જોવા મળ્યા છે. ધાનેરા તાલુકાના કુમર, સિલાસણા તેમજ છિંદીવાડી ગામમાં તીડનું જૂથ આવતા ખેડૂતો પણ તીડ સામે લડવા તૈયાર થઈ ગયા હતા. આ 3 ગામોમાં તીડોએ ધામા નાખ્યા હતા. તીડોના આક્રમણથી બચવા માટે ખેડૂતો પોતાના ઘરમાં રહેલા ડબ્બા, તગારા અને ઢોલ સહિતના ઉપયોગથી અવાજ કરી રહ્યા છે. ખેડૂતોની આ જહેમતના લીધે ખેતીમાં તીડો દ્વારા ખૂબ જ ઓછું નુકસાન પહોંચ્યું છે. સિલાસણા ગામના એક ખેડૂતના એરંડાના પાકમાં રાત્રિ દરમિયાન તીડે રોકાણ કરતા સવારે એરંડાના પાકની હાલત કંઈક જુદી જોવા મળી હતી. એરંડાના પત્તા અને નવા ફૂટેલા બીજનો તીડોએ સંપૂર્ણ નાશ કરી દીધો છે. ખેડૂતે તીડને લઈ કરેલી મથામણ કેમેરા સામે વ્યક્ત કરી હતી. તીડ આવ્યા લગભગ 3-1 વાગ્યાને સુમારે અહીંયા આવ્યા હતા બરાબર, એટલે અમને બધી ભાગીદારીને એની મેસેજ મળ્યા, એટલે હું પણ તાત્કાલિક ક્ષેત્રમાં લઈને આવ્યા. ઢોલને કોઈ તગારન બિરન દોડિયન બિરન ખૂબ કૂટ્યા, પછી તેમ છતાંય રાત્રે પેલા અહીંયા ખેતર હોદના 7 વાગ્યા પેલા ઉપર વાહો રહી ગયો, પછી નીચે ઉતરી ગયો હોદના 6-7.5 ગાળામાં, અને આ કા એંડા બધાય પટાઈનો છે બરાબર. સવારમાં અમે વહેલા લગભગ 50-60 લોકો બધાએ ટોળો વળી અને બધાને ઢોલને નગારણ ચેટા ફોડ્યા, ખૂબ મજૂરી કરી અને દાડાના લગભગ છેલ્લા 2 વાગ્યા સુધી ભૂખ્યાંતરશે બૈર હાથે અહીંયા અમે ઉડી અને વાદંતર બીજો વધારી અને હવે ભગાડી હતી કોઈ અર્ધ જે સેડીવાળા બાજુ, અર્ધ કુમાર બાજુ જે, અને હવે શાંતિ શેર ઉભા રહ્યા, અને એટલે આ સાહેબ આવ્યા. કયા કયા પાકને નુકસાન થયું હશે? નુકસાન શું, મોસ્ટ ઓફ એરંડા અને વરિયાળું અને ધીરી ધીરુ અને રાયડામાં. અચ્છા, તીડનો કેટલો પ્રમાણ કેટલું હતું? પ્રમાણ કેટલો ક્ષેત્ર હતું? મોટા પાયે હતો સાહેબ, જમીન આખી ઢંકાઈ ગઈ હતી. આ 2 વીઘાની અંદર ઉતરી હતા ને તે હાવ વધતો તે વખતે જમીન નહોતી દેખાતી, એટલા તીડ પડ્યા હતા.
ધાનેરા તાલુકાના માત્ર 3 ગામોમાં જ અત્યારે તીડ જોવા મળ્યા છે અને તીડને લઈ ધાનેરા તાલુકાના ખેડૂતો સજાગ પણ જોવા મળી રહ્યા છે. આ 3 ગામોમાં તીડ દેખાતા ખેડૂતો પોતાના ખેતરમાં અવાજ કરી તીડને ભગાડવાના પ્રયાસ કરી રહ્યા છે. બાળકો, મહિલા, પુરુષો સૌ સાથે મળી તીડને ભગાવી રહ્યા છે. ખેતરમાં ડીઝલ પેટ્રોલનો ઉપયોગ કરી આગ લગાવી ધુમાડો પણ કરી રહ્યા છે. જોકે રાયડાની દાળ તેમજ વરિયાળી અને એરંડા જેવા પાકને તીડોના લીધે મોટું નુકસાન થયું હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે. 3-4 વાગ્યા જેવા અમારા ગામની અંદર જે તીડનું આખું મોટું ઝુંડ આવ્યું હતું એના માટે અમને સમાચાર મળ્યા એટલે અહીંયા ખાસા બધા માણસો અમે બધા ભેગા થયા. ઢોલ, તગારા, નગારા વાયા છતાં પણ અહીંયા રાત વાહો રોકાઈ હતા અને સવારમાં અહીંયા ઘણા માણસો આવવાના કારણે આજુબાજુના ગામની અંદર ફોળાઈ ગયા છે. અત્યારે અમારા ગામની અંદર નથી અને રાતે મેં પોતે ખેતીવાડી ખાતાની અંદર ઝોણ પણ આપી હતી. રાતના સાહેબો પણ આવ્યા હતા પણ એમનું કહેવું થતું હતું કે સરકારી પડતર જમીન હોય તો અમે છંટકાવ કરો, માલિકીની જમીનની અંદર છંટકાવ કરતા નથી. રાયડાની અંદર ખાસા બધા પ્રમાણમાં નુકસાન હોય, એરંડા મેં, જીરામ હે, એવું ખાસું બધું ઘણા બધા ખેડૂતોને નુકસાન હે. કયા કયા ગામમાં જોવા મળ્યા હતા? સિલાસણા, છીંડીવાડા, આજે પોતે ઉભાઈ, અત્યારે કિંમત ગ્રામ પંચાયતની જમીન લાગે, કુમરની હે, કુમર, આ બધું એરિયા 4-5 ગામોનો એરિયા ભેગો થાય. અહીંયા એમનો રાતવાહો હતો એટલે 4-5 ગામોને આ અસર કરે. દાંતીવાડા તાલુકાના કોટડા, જાત ભાટલી સહિતના વિસ્તારોમાં પણ તીડોનો આતંક જોવા મળ્યો હતો. સરહદી પંથક, વાવ અને સુઈગામ સહિતના વિસ્તારોમાં તીડોના આતંક બાદ હવે તીડોનું ઝુંડ આગળ વધી રહ્યું છે અને આજે દાંતીવાડા તાલુકાના કોટડા ગામે તીડોનું ઝુંડ આવતા ગ્રામજનો ભયભીત થઈ ગયા હતા. જો કે આ તીડ ડીસા તાલુકાના ગામડાઓમાંથી આવ્યા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તીડનું ઝુંડ અત્યારે દાંતીવાડાના તાલુકાના જેગોલ કોટડા ગામે બાવળની ઝાડીઓમાં આવીને રાતવાસો કર્યો છે. ત્યારે હાલ તો ખુદ આ વિસ્તારના ધારાસભ્ય નાથાભાઈ પટેલ, દાંતીવાડા તાલુકા વિકાસ અધિકારી તેમજ ખેતીવાડીના અધિકારી, મામલતદાર સહિતના અધિકારીઓ દ્વારા સ્થળ પર આવી પહોંચી તીડના ઝુંડોનો નાશ કરવા માટે વહેલી સવારે કેન્દ્ર સરકારની ટીમ દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આજે મીડિયાને જોઈ ધારાસભ્ય પણ હાથમાં તગારું લઈને તીડને ભગાડવામાં ખેતરમાં ગયા હતા. પરંતુ હાલમાં તીડોનું ઝુંડ ભીલાચલ, ગાંગુવાડા, ભીલડા સહિતના વિસ્તાર તરફથી રાજસ્થાન તરફ જઈ રહ્યું છે. પરંતુ જ્યાં જ્યાં નુકસાન થયું છે ત્યાં તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવામાં આવે એવી ખેડૂતોની માંગ છે. સરહદી વિસ્તાર વાવ, સુઈગામ સહિતના વિસ્તારોને તીડના આતંક બાદ ફરી દાંતીવાડા તાલુકાના વિસ્તારોમાં તીડના આતંક ધૂમ મચાવી રહ્યો છે. ત્યારે દાંતીવાડા તાલુકાના કોટડા ગામે આજે તીડનો આતંક છે. મોટી સંખ્યામાં અહીંયા તીડો છે. આપણી સાથે ખેડૂતો છે, ખેડૂતો જોડે જાણવાનો પ્રયત્ન કરીશું. અહીંયા કેટલી સંખ્યામાં તીડો આવ્યા છે, શું કહેશો? બહુ મોટી સંખ્યામાં તીડો અહીંયા આવેલા છે અને ઝૂડના ઝૂડ છે, મોટા મોટા બહુ. સરપંચ, તીડો અહીંયા આવ્યા છે, હવે શું કરશો? કેવા પ્રકારની કાર્યવાહી ચાલુ છે? હાલમાં તંત્રનો કાર્યક્રમ ચાલુ છે અને તંત્ર કાલની વાત કોમકારી સારી કરે, કોમ કરે છે. પણ તીડ ખૂબ આવેલો છે તો એના માટે કોઈક મોડો સારી ઉપાય કરો તો સારી ખેડૂતો માટે. આપણી સાથે એક ખેડૂત છે, એમની જોડે જાણવાનો પ્રયત્ન કરીશું. અહીંયા તીડ મોટી સંખ્યામાં આવ્યા છે, તીડોને મારવા માટેની કાર્યવાહી સવારથી શરૂ કરી દેવામાં આવી છે, કેવા પ્રકારનું રિઝલ્ટ મળ્યું છે? પહેલાં તો હું મીડિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખરેખર અમારા ગામમાં મીડિયા આવી પહોંચી, એના સાથે સાથે તંત્ર અને અધિકારીઓ પણ આવી પહોંચ્યા. દવાની સારી કામગીરી ચાલુ છે અને હવે તીડનું ઝુંડ ખરેખર ખેડૂતોને નુકસાન કરેલ છે તો નુકસાન વળતર પેટે જો સરકાર કોઈ સહાય કરે તો અમને ખૂબ ખૂબ અમારા ખેડૂતોને જરૂર રહે. આપણી સાથે દાંતીવાડા તાલુકા વિકાસ અધિકારી સવારથી જ, વહેલી સવારથી જ આવી પહોંચ્યા છે, રાત્રિના સમયે પણ અહીંયા હતા, ત્યારે એમના જોડેથી જાણવાનો પ્રયત્ન કરીશું. સાહેબ, તંત્ર દ્વારા કેવા પ્રકારની તૈયારી ચાલુ છે હાલમાં તાલુકામાં? મને સમાચાર મળ્યા કે ભાઈ મોટા પ્રમાણમાં તીડનું ઉપદ્રવ થઈ ગયું છે, એટલે હું કોટડા અને જેગોલ સાથે લાખણાસર તેમજ ભાલરી જાત ગામે પણ તીડનું ઉપદ્રવ જોવા મળે, સાથે હું અહીં મારી ટીમ મારા સ્ટાફને લઈને હાજર થઈ ગયો અને મેં જોયું કે મોટા પ્રમાણમાં તીડનો ઉપદ્રવ થવાથી મેં તાત્કાલિક ધોરણે ખેતીવાડી ડિપાર્ટમેન્ટને જાણ કરી, ટીમ હાજર થઈ ગઈ. મોટા પ્રમાણમાં તીડનો નાશ થવા માટે દવાનો પણ વહેલી સવારે છંટકાવ ચાલુ કર્યો છે આજે, અને ઘણી જગ્યાએ મને તીડ નાશ થવા પણ જોવા મળેલ છે. અને સરકારે આના માટે ખૂબ પ્રયત્નો ખૂબ સારા કરેલા છે. અસ્તુ, જય હિન્દ, જય ભારત. આપણી સાથે આ વિસ્તારના ધારાસભ્ય પણ છે. અહીંયા લોકોની રજૂઆતને લઈને આ પગલે તીડ જે વિસ્તાર છે તે આવી પહોંચ્યા છે. સાહેબના જોડેથી જાણવાનો પ્રયત્ન કરીશ. સાહેબ, અહીંયા મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થયું છે, ખેડૂતોને હવે સરકારમાંથી કેવા પ્રકારનું વળતર આપવામાં આવશે અને ખેડૂત કેવા પ્રકારના જે વળતરને લઈ અને કેવા પ્રકારનું પ્લાન છે સરકાર? તીડ છેલ્લા 15-20 દિવસથી બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. પહેલાં જે તીડ હતું વાવ, સુઈગામ એ વિસ્તારમાં હતું. વિધાનસભા ચાલુ હતી ત્યારે પણ અમે રજૂઆત કરેલી અને વાવતા ધારાસભ્યે કરેલી કે તીડ આવે છે અને રાજસ્થાનમાંથી આવે છે. રાજસ્થાન સરકારે પણ જાગૃત કર્યા હતા કે તીડ આવે છે. આમ જાગૃતિ કરેલો હોવા છતાં પણ
તીડ ને જે કઈ એના પર દવાનો છંટકાવ કે સરકારની કામગીરી જે થવી જોઈએ એ તીડની કામગીરી ન થવાના કારણે અને તીડ મોટું થઈ ગયું છે. પહેલાં એ અવસ્થા એની ઝીણીથી નાનો બચ્ચામાં અવસ્થા હતી અને એ વખતે એ રણમાં પડેલું હતું અને એ વખતે રણમાં પડેલા તીડને જો એના પર દવાનો છંટકાવ અત્યારે જે કંઈ કરવામાં આવે છે એ કામગીરી પાયાના વખતમાં થઈ ગઈ હોત તો મોટાભાગનું તીડ નુકસાન ન કર્યું હોત અને આ તીડ પુખ્ત વયનું ન થયું હોત. અત્યારે તીડ પુખ્ત વયનું થઈ ગયું છે એટલે આખા બનાસકાંઠા જિલ્લાને વાવ થરાદ કે સુઈગામ નહીં પણ અત્યારે ડીસા ગણો કે પાલનપુર ગણો કે દોતા તાલુકા ગણો કે દોતીવાડા તાલુકા ગણો અને ધાંગરા તાલુકા બધી જગ્યાએ પ્રસરી ગયું છે અને એનો જુદા જુદા રીતે વિભાગમાં પડી ગયું છે. સરકારના અધિકારીઓ માનવદાર સાહેબ ટીડીઓ સાહેબ અને સેન્ટ્રલમાંથી આવેલા કામગીરી કરે જ છે. સંકલનની મિટિંગમાં પણ અમારે ખૂબ ચર્ચા થઈ હતી અને એના માટે જાગૃત કરવામાં આવ્યા હતા અને સરકારની કામગીરી ચાલુ છે પણ આ એવી સંખ્યા છે કે જેથી કરીને દવાથી કેટલો મરીજ મરશે. ખેડૂતે પણ જાગૃત રહેવાની જરૂર છે. ખેડૂત પોતાના ખેતરમાં આવે ત્યારે કોઈ પણ અવાજ કરીને તગારા કે પાવડાથી કે જે કંઈ થાળી એને ઉડાડી દેવામાં આવે તો જે બચશે, બાકી આ અહીંથી દોડીને બીજી જગ્યાએ જશે. માટે ખેડૂતે પણ ખૂબ જાગૃત રહી અને એના પર ધ્યાન આપવાનું છે. સરકાર શ્રીને મારી વિનંતી છે કે સરકાર જે કંઈ ખેડૂતોને આ વિસ્તારમાં જે જે જગ્યાએ નુકસાન તીડે કર્યું છે એ ખેડૂતોને મદદ કરવા માટે અને વળતર આપવા માટે મદદ કરશે એવી વિનંતી સરકાર શ્રીને હું કરું છું. આ હતા આપણા વિસ્તારના ધારાસભ્ય સહિત દાંતીવાડા જિલ્લા અને તાલુકાનું વહીવટીતંત્ર સવારથી જ ખડે પગે છે. અહીંયા દવાનો છંટકાવ પણ કરી દેવામાં આવ્યો છે, મોટા પ્રમાણમાં તીડોને નાશ પણ કરી દેવામાં આવ્યા છે. ત્યારે વિસ્તારના ખેડૂતોની માંગ છે કે અમને જ્યાં જ્યાં નુકસાન થયું છે તેનું સર્વે કરી એનું વળતર ચૂકવવામાં આવે એવી ખેડૂતોની માંગ છે. જ્યારે આ વર્ષની અંદર ચોમાસું પણ ત્રણ ચાર વખત બેસતું હોય ત્યારે ખેડૂતોને મસમોટું નુકસાન થયું છે, ત્યારે ફરી એક વખત આ તીડના આતંકમાં ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ત્યારે જિલ્લા તાલુકા અને તમામ પ્રકારનું વહીવટી તંત્ર તો ખડે પગે છે, પરંતુ ખેડૂતોને જે નુકસાન થયું છે તેનું વળતર ચૂકવવામાં આવે એવી ખેડૂતોની માંગ છે. વડગામ તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં પાછલા થોડા દિવસોથી તીડોરૂપી તીડની વર્ષા બંધ થવાનું નામ લેતી નથી. તાલુકામાં ચારે બાજુથી ઉપદ્રવી તીડોની તસવીરો આવી રહી છે. અત્યારે તીડોનું ટોળું અલગ અલગ જગ્યાએ એક સમયે જોવા મળી રહ્યું છે, જેનું કારણ જાણવા મળી રહ્યું છે કે તીડોનું આખું ટોળું એક સામટું સ્થળાંતર નથી કરતું, પરંતુ તેમાંથી અમુક જૂથ અમુક ગામ કે બીજા ગામના સીમાડામાં જાય છે. આ રીતે દિવસ દરમિયાન તેના પેટા જૂથો પડતા જાય છે, પરંતુ દરેક જૂથ લગભગ એક જ દિશામાં આગળ વધતું જાય છે. આજુબાજુના સીમાડામાં આવેલા ખોરાકની અછતના પ્રમાણમાં આ રીતે પેટા જૂથો પડતા જાય છે, પાછા એક બે દિવસે બધા ભેગા પણ થઈ જાય છે અને આ રીતે આ ઉડતી વણઝાર વચમાં રણ પ્રદેશ તથા ડુંગરાળ પ્રદેશની પરવા કર્યા વગર ભારતીય અને અરબી પેટા ખંડ વચ્ચે દર વર્ષે મુસાફરી કર્યા કરે છે અને જ્યાં સુધી ટોળાઓની માદાઓને રણ પ્રદેશની ઈંડા મૂકવાની તેમની યોગ્ય જગ્યા ન મળે ત્યાં સુધી આ રીતે મુસાફરી ચાલ્યા કરે છે. મંજિલે પહોંચ્યા પછી આ ટોળું લગભગ ત્યાં સિઝન પૂરતું સ્થાયી થઈ જાય છે અને તેની હેરફેર આજુબાજુના નજીકના સ્થાનો પૂરતી મર્યાદિત રહે છે. રણ તીડ 8-10 હજારની ફીટે ઊંચે ઉડી શકે છે, પરંતુ ટોળાઓ પોતાનો ઉડણ માર્ગ લગભગ 2000 ફૂટની ઊંચાઈ જેટલો જ રાખે છે અને સાંજ પડતા તેઓ સાવ નીચે ઉડવા માંડે છે. થરાદ હિન્દુ યુવા સંગઠન દ્વારા આજે નાગરિક સંશોધન કાળા અને નાગરિક નોંધણી બિલના સમર્થનમાં સ્થાનિક નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. આ ઉપરાંત તાજેતરમાં છાપી ખાતે પોલીસ પર થયેલી પથ્થરમારાની ઘટનાને પણ વખોડવામાં આવી હતી. આ ઉપરાંત દેશમાં શાંતિ જળવાઈ રહે અને તોફાનો ના થાય તે માટે અપીલ કરી હતી. આજે થરાદ ખાતે વિવિધ હિન્દુ સંગઠનોએ એકત્રિત થઈને થરાદના નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આરસીના સમર્થનમાં જે સનાતન ધર્મના હિન્દુ ભાઈઓએ જે ભાગ લીધો છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આપ સૌનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું અને જરૂર પડે જ્યારે પણ જરૂર પડે ત્યારે સનાતન ધર્મની પડખે રહી આપ સૌ આનાથી પણ વધારે ઉત્સાહ દર્શાવો એવી મારી ઈચ્છા છે. વડગામ તાલુકા પંચાયતની મંગળવારે સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં ડેલિગેટ દ્વારા વિકાસની ગ્રાન્ટનો મુદ્દો મુખ્ય રહ્યો હતો. તો બીજા ડેલિગેટોએ બીજા વિવિધ મુદ્દાઓ વિશે જણાવ્યું હતું કે કેટલાક ગામોમાં પંચાયતોના સભ્યોને ખબર પણ હોતી નથી અને વિકાસના કામો થઈ જાય છે. ગામોના વિકાસના કામોમાં જે તે વિસ્તારના ડેલિગેટને અંધારામાં રાખવામાં આવતા હોવાનો આક્ષેપ કરાયો છે. તાલુકા પંચાયતમાં કોઈ પણ કામ રૂપિયા સિવાય થતું નથી તેવા સંગીન આક્ષેપ કરવામાં આવ્યા હતા. ત્યારે સભામાં શિક્ષણ શાખાનું રિનોવેશન કરાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારે સામાન્ય સભામાં તાલુકા પંચાયતના પ્રમુખ રાબિયાબેન, જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયતના ટીડીઓ એએચ પરમાર, બાંધકામ શાખાના અધિકારી પરેશભાઈ, તાલુકા પંચાયતના અધ્યક્ષ શાંતાબેન રાજપૂત, ડેલિગેટ લક્ષ્મણભાઈ ચૌધરી, રાજેન્દ્રસિંહ રાઠોડ, મુકેશભાઈ ચૌધરી, ભરતભાઈ પ્રજાપતિ, યુનુસભાઈ સહિતના તમામ ડેલિગેટો હાજર રહ્યા હતા.
બનાસકાંઠાના પાલનપુર શહેરમાં બ્રહ્મ સમાજનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો, જેમાં તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પાલનપુર ખાતે શ્રી કાશીબા સંસ્કૃતિ સંકુલ બ્રહ્મ સમાજની વાડીમાં શ્રી પાંત્રીશ્રી ઔદિત્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ પાલનપુરનો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો, જેમાં સમાજના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. તેમજ સોપાન એક થી ઉચ્ચ અભ્યાસ સુધીની ઊંચી ટકાવારી મેળવનાર તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાતાઓનું ફૂલહાર તેમજ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના આગેવાનો તેમજ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહી તમામ લોકો સાથે મળીને બ્રહ્મભોજન કર્યું હતું. ગુજરાતના પોલીસ મહાનિદેશક શિવાનંદ ઝા દ્વારા આજથી જ ગુજરાતના તમામ જિલ્લાઓની આંતરરાજ્ય અને આંતર જિલ્લા ઉપર રહેલી પોલીસ ચેકિંગ ચેકપોસ્ટ બંધ કરી દેવાના આદેશ કરાતા આજથી જ રાજ્યની તમામ પોલીસ ચેકપોસ્ટ બંધ કરી દેવામાં આવી છે, જેમાં બનાસકાંઠાની રાજસ્થાન સરહદ ઉપર આવેલી અમીરગઢ, ગુંદરી, ખોડા, નેનાવા, સરહદી, છાપરી, વાસણ, કપાસિયા સહિત આંતર જિલ્લાની 15 જેટલી પોલીસ ચેકપોસ્ટ બંધ કરી દેવાતા રાજસ્થાન તરફથી ગુજરાત આવતા ટ્રકો સહિતના તમામ વાહનો બેરોકટોક ગુજરાતમાં પ્રવેશ કરી રહ્યા છે. પોલીસ ચેકપોસ્ટ ઉપર રોજ સઘન ચેકિંગ કરવામાં આવતું હતું અને કરોડોનો દારૂ ઝડપાવવામાં આવતો હતો, પરંતુ આજે તમામ ચેકપોસ્ટ ઉપર એક પણ પોલીસ કર્મી ન હોવાના કારણે ચેકપોસ્ટો ઉપર કોઈ જ પ્રકારનું ટ્રાફિક જોવા નથી મળતું. જોકે આ નિર્ણયથી ટ્રક ચાલકોને થતી ખોટી હેરાનગતિ પણ બંધ થઈ જતા ખુશી જોવા મળી રહી છે. અને આમ પણ આ ચેકપોસ્ટ હોવા છતાં ગુજરાતમાં દારૂનો પ્રવેશ થતો જ હતો, ત્યારે આ ચેકપોસ્ટ એમ પણ નકામી સાબિત થઈ રહી હતી. હા, એ વાત ચોક્કસ છે કે ચેકપોસ્ટ બંધ થતાં કેટલાક ફોલ્ડરિયાઓની કમાણીમાં ચોક્કસ ઘટાડો થશે. પાલનપુરથી બીકે ન્યૂઝ ચેનલ માટે હરીશ ઠાકોર. હવે ફરી સમજે વિરામનો, વિરામ બાદ જોઈશું. અમીરગઢ તાલુકાના આદિવાસીઓ અને ફોરેસ્ટ વિભાગ વચ્ચે તનાતની. આદિવાસી મહિલા પર ફોરેસ્ટ વિભાગની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે આદિવાસી મહિલાની ફરિયાદ ના લેતા આદિવાસી સમાજે મહિલાના સમર્થનમાં આપ્યું આવેદનપત્ર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. થર્ડ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. વિરામત પુનઃ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં બનાસકાંઠાના અમીરગઢ વિસ્તારમાં વન વિભાગ દ્વારા આદિવાસીઓની બિનજરૂરી પજવણી કરાતી હોવાનો વધુ એક મામલો સામે આવ્યો છે અને આ ઘટના સંદર્ભે ઉહાપો સર્જાતા મામલો મામલતદાર સુધી પહોંચી ગયો છે. અમીરગઢ તાલુકાના ખારી ગામની આદિવાસી મહિલા પર વન વિભાગ દ્વારા ફરિયાદ દાખલ કરાતા આદિવાસીઓએ આ મહિલાના બચાવ માટે અમીરગઢ પોલીસ મથકમાં ફરિયાદ આપવા દોડી ગયા હતા, પરંતુ ફરજ પરના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ફરિયાદ નોંધવાનો ઇન્કાર કરતા વિફરેલા આદિવાસી અરજદારોએ અમીરગઢના મામલતદાર સીવી પ્રજાપતિને આવેદનપત્ર સુપ્રત કરી વિરોધ નોંધાવ્યો હતો. થોડા સમય પહેલા અમીરગઢ તાલુકાના ખારી ગામની એક આદિવાસી મહિલા જંગલમાં લાકડા વેચતી નજરે પડતા ફોરેસ્ટ કર્મચારીઓએ લાકડા લેવાની ના પાડતા મહિલા અને ફોરેસ્ટ કર્મચારી વચ્ચે ઝપાઝપી થઈ હતી, જેના અનુસંધાને ફોરેસ્ટ વિભાગે આ મહિલા તેમજ અન્ય ઇસમો સામે ફરિયાદ નોંધાવી હતી. જોકે આ ઘટનામાં આદિવાસી મહિલાના સમર્થનમાં અમીરગઢ તાલુકાના આદિવાસીઓ અમીરગઢ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ ખોટી રીતે હેરાન કરી મારપીટ કરતા હોવાનો આક્ષેપ કરી મહિલા સામેની ફરિયાદ ખોટી હોય વન વિભાગના અધિકારીઓ સામે ક્રોસ ફરિયાદ દાખલ કરવા રજૂઆત કરી હતી, પરંતુ અમીરગઢ પોલીસે કોઈ કારણોસર ફરિયાદ લેવાનો ઇન્કાર કરતા અમીરગઢ તાલુકાના સમસ્ત આદિવાસીઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવી જો ટૂંક સમયમાં વન વિભાગ વિરુદ્ધ ફરિયાદ લેવામાં ન આવે તો ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી આપી હતી. આ શિયાળાની કડકડતી ઠંડીમાં પોતાના રક્ષણ માટે, પોતાનો પરિવાર ચલાવવા માટે બળતણ લાવી અને લેવાઈ ગઈ ત્યારે મહિલા ઉપર જે જંગલ ખાતાના વિભાગે ચારેક કર્મચારીઓ ભેગા થઈને જે પકડીને માર માર્યો છે, મારીને નીચી પાડી એના પર છાતી પર બેસીને જે મૂઠ માર માર્યો છે, એ બિલકુલ
ગેરવ્યાજબી કર્યું છે એના વિરુદ્ધમાં અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને 5 દિનમાં જો એનો જંગલ ખાતા વિરુદ્ધમાં FIR દાખલ ના થાય તો અમે સમગ્ર બનાસકાંઠાના આદિવાસી ભાઈ બહેનો એક થઈને આના સામે ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક આંદોલન કરીશું. સમાચારના મુખ્ય સમાચાર પર ફરી કરે છે. બનાસકાંઠામાં તીડોનો આતંક યથાવત. સુઈગામ થી વડગામ સુધી તીડોની પીડાથી પીડાતા ધરતી પુત્રો. ગુજરાત પોલીસ મહાનિદેશકે આંતરરાજ્ય અને આંતર જિલ્લાની પોલીસ ચેકપોસ્ટ બંધ કરવાનો કર્યો આદેશ. ચેકપોસ્ટ હોવા છતાં પણ રાજ્યમાં આવતો હતો વિદેશી દારૂ. અમીરગઢ તાલુકાના આદિવાસીઓ અને ફોરેસ્ટ વિભાગ વચ્ચે તનાતની. આદિવાસી મહિલા પર ફોરેસ્ટ વિભાગની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે આદિવાસી મહિલાની ફરિયાદ ના લેતા આદિવાસી સમાજે મહિલાના સમર્થનમાં આપ્યું આવેદનપત્ર. તો આ હતા આજના બીકે ન્યૂઝ. નવા સમાચાર સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.